તમારી પાસે બે અપૂર્ણાંક છે એક ચતુર્થાંશ અને પાંચાંશ તમારે તે એ રીતે લખવાના છે જેથી તેમના છેદ સમાન બને છેદમાં પૂર્ણ સંખ્યા હોવી જોઈએ તમે છેદ માટે કઈ સંખ્યાનો ઉપયોગ કરશો આ અહીં આપણા અપૂર્ણાંક છે એક ચતુર્થાંશ અને અને આપણે તેમને ફરીથી લખવાના છે નવા છેદ સાથે અત્યારે આપણી પાસે બંને અપૂર્ણાંકના છેદમાં 4 અને છ છે આપણે કોઈ નવી સંખ્યા લઈ શકીએ જેમ કે પાંચ આપણે આ બંનેને બદલીને છેદમાં પાંચ લઈ શકીએ જવાબ છે ના તે માટે આપણે ચાર અને 6 નો કોઈ અવયવી લેવો પડશે કોઈ એવી સંખ્યા જેને ચાર વડે ગુણતા જવાબ તરીકે આપણને તે સંખ્યા મળે દાખલા તરીકે ચાર ના અમુક અવયવી લઈએ ચાર ગુણ્યા એક બરાબર ચાર ચાર ગુણ્યા બે બરાબર આઠ ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર આગળ વધુ અવયવી પણ મેળવી શકાય આ ચાર ના અવયવી મળ્યા અહીં અટકીને આપણે પહેલા એ વિચારીએ કે શા માટે ચાર અને છ ના અવયવી લઈએ શા માટે બીજી કોઈ પણ સંખ્યા ન લઈ શકીએ શા માટે છેદની સંખ્યાના જ અવયવી લેવા ચાલો જોઈએ આપણું જે અપૂર્ણાંક છે તે છે એક ચતુર્થાંશ બંને માંથી કોઈ પણ અપૂર્ણાંક લઈ શકાય પણ પહેલા લઈએ એક ચતુર્થાંશ અહીં એક આકૃતિ છે જે ચતુર્થાંશ દર્શાવે છે તેમાં એક ચતુર્થાંશ દર્શાવવા આ ચારમાંથી એક ભાગને આપણે રંગીન દર્શાવીએ હવે ધારો કે અંશમાં બે લઈએ માટે જો અંશમાં બે લાવવા હોય તો આ ચતુર્થાંશના બે સરખા ભાગ કરવા પડે હવે આપણી પાસે એવા બે ભાગ છે જે રંગીન છે તો આપણે એમ કહી કે એક બે ત્રણ ચાર પાંચ ભાગમાંથી બે ભાગ ના તેને બે પંચમાંશ કહી શકાય નહીં કારણ કે આ બધા એક સરખા ભાગ નથી માટે જો આ ચતુર્થાંશના બે સરખા ભાગ કર્યા તો આ દરેક ભાગના બે સરખા ભાગ કરવા પડે ખરેખર આપણે કુલ જથ્થાના બમણા કરી રહ્યા છીએ માટે હવે આ બે ભાગ આ પણ બે ભાગ અને આ બે ભાગ થયા કારણ કે આપણને સરખા કદના ભાગ જોઈએ આમ હવે જુઓ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ સરખા ભાગમાંથી બે ભાગ એટલે કે બે અષ્ટમાંશ અને તમે જોઈ શકો છો કે આઠ એ ચારનો અવયવી છે કારણ કે આપણે તેનો બે સાથે ગુણાકાર કર્યો એટલે કે આ દરેક ભાગના આપણે બે સરખા ભાગ કર્યા આપણે અંશનો પણ બે સાથે ગુણાકાર કર્યો કારણ કે તેના પણ બમણા થયા દરેક ભાગના બમણા થયા માટે રંગીન ભાગના પણ બે ગણા થયા આ રીતે આપણે ચારનો કોઈ પણ અવયવી મેળવી શકીએ દાખલા તરીકે વધુ એક ઉદાહરણ જોઈએ ફરીથી એક ચતુર્થાંશ ભાગને રંગીન બતાવીએ ચાર માંથી એક ભાગ હવે આપણે તેના ત્રણ સરખા ભાગ કરીએ ત્રણ એક સરખા ભાગ આમ નવો અંશ ત્રણ મેળવવા અહીં અંશમાં લખીએ ત્રણ પણ હજી સુધી આપણો છેદ આપણને મળ્યો નથી કારણ કે આપણી પાસે સરખા કદના ભાગ નથી આમ સરખા કદના ભાગ મેળવવા દરેક ચતુર્થાંશના ત્રણ ભાગ કરીએ આમ દરેક ભાગના ત્રણ સરખા ભાગ અહીં પણ ત્રણ એક સરખા ભાગ અને આ પણ ત્રણ એક સરખા ભાગ આમ દરેક ભાગના ત્રણ ગણા કર્યા માટે હવે આપણી પાસે કુલ ભાગમાંથી ત્રણ ભાગ રંગીન છે કુલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર ભાગમાંથી ત્રણ ભાગ તે આપણે આ બધા ભાગને ગણ્યા વગર પણ કહી શકીએ કારણ કે આપણે જાણીએ છીએ કે ત્રણ ગણા કર્યા છે આ વખતે આપણે મૂળ છેદનો ત્રણ સાથે ગુણાકાર કર્યો એટલે કે ત્રણ ગણા કર્યા તે જ રીતે અંશનો પણ ત્રણ સાથે ગુણાકાર કર્યો આમ આ બધા ચાર ના અવયવી છે આઠ બાર આઠ બાર અને આગળ પણ ગણી શકાય આમ આ બધા ચાર ના અવયવી છે આઠ બાર અને આગળ પણ ગણી શકાય જેને આપણે છેદમાં લખી શકીએ છેદ સાથે જે સંખ્યાનો ગુણાકાર કરીએ તે જ સંખ્યા સાથે આ બધા ભાગનો ગુણાકાર કરવો આમ એક વાત સ્પષ્ટ થઈ એક ચતુર્થાંશ બે અપૂર્ણાંક છે જે સરખો જથ્થો દર્શાવે છે એક જ સંખ્યાને અલગ અલગ રીતે લખેલ છે ફરીથી મૂળ પ્રશ્ન પર આવીએ ચતુર્થાંશ અને ષ્ટઅશ માટે કયો છેદ આપણે લઈ શકીએ આપણે જાણીએ છીએ કે અવયવીઓનો ઉપયોગ કરવાનો છે તો ચાલો અવયવી મેળવીએ ચાર ના અમુક અવયવી આપણે જોયા હતા ચારનો પહેલો અવયવી ચાર એકા ચાર ચાર નો બીજો અવયવી આઠ ચાર દુ આઠ માટે આપણે ચતુર્થાંશના અડધા કર્યા તો આપણને મળ્યા અષ્ટાંશ ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર તે પણ આપણે ચતુર્થાંશ ના ત્રણ સરખા ભાગ કરીને જોઈ લીધું ચાર ગુણ્યા ચાર બરાબર સોળ ચાર પંચામ વીસ ચાર ગુણ્યા છ બરાબર ચોવીસ આગળ પણ શોધી શકાય ચોવીસ પર અટકી ગયો કારણ કે મેં વિકલ્પોમાં જોયું કે મોટામાં મોટી સંખ્યા ચોવીસ છે માટે તેના કરતા મોટા અવયવી મેળવવાની જરૂર નથી આગળ બીજા ઘણા બધા અવયવીઓ મેળવી શકાય પણ તે બધાની યાદી બનાવવાની જરૂર નથી કારણ કે અહીં સૌથી મોટો અવયવી ચોવીસ છે ચાલો તે રીતે સષ્ટાંશ ની ગણતરી કરીએ છ એકા છ છ ગુણ્યા બે બરાબર બાર છ ના બમણા કરતા બાર મળે છ ગુણ્યા ત્રણ બરાબર અઢાર છ ગુણ્યા ચાર બરાબર ચોવીસ ચાર સરખા ભાગ છ ગુણ્યા ચાર બરાબર ચોવીસ અથવા ચોવીસ નો ભાગ આ રીતે અનંત સુધી પણ ફરી આપણે ચોવીસ પર અટકી જઈશું કારણ કે અહીં સૌથી મોટી સંખ્યા ચોવીસ છે તો હવે કહો કે આપેલ વિકલ્પો માંથી આપણે છેદમાં કઈ સંખ્યાનો ઉપયોગ કરી શકીએ આપણે આઠ નો ઉપયોગ કરી શકીએ આ યાદીમાં જુઓ આઠ એ ચાર નો અવયવી છે માટે ચતુર્થાંશ ને ફેરવી શકાય પણ આઠ એ છ નો અવયવી નથી માટે આપણે સષ્ટાંશ ને અષ્ટાંશમાં ફેરવી શકીએ નહીં આમ બંને અપૂર્ણાંકના છેદમાં આઠ લઈ શકીએ નહીં બાર માટે શું કહી શકાય જુઓ કે બાર એ ચાર નો અવયવી છે આપણે તે આકૃતિ દ્વારા પણ સમજ્યા હતા બાર એ છ નો પણ અવયવી છે આપણે સ્ટાંશ બે સરખા ભાગ કરીને બારાંશ કે બારમો ભાગ મેળવી શકીએ આમ બાર એ આપણો જવાબ હોઈ શકે બાર એ ચતુર્થાંશ અને સષ્ટાંશના સામાન્ય છેદ તરીકે લઈ શકાય અઢાર અઢાર એ ષ્ટાંશમાં છે ષ્ટાંશ ને ફેરવી શકાય કારણ કે અઢાર એ છ નો અવયવી છે પણ તે ચારનો અવયવી નથી માટે અઢાર ને પણ કેન્સલ કરીએ અઢાર એ સામાન્ય છેદ હોઈ શકે નહીં ચોવીસ આપણે બંનેમાં છેલ્લો અવયવ ચોવીસ લીધેલ છે માટે હા ચોવીસ એ ચતુર્થાંશ અને ષષ્ઠાંશનો નો સામાન્ય અવયવી હોઈ શકે આમ આપણે બાર અને ચોવીસ નો ઉપયોગ કરી શકીએ તે સિવાય બીજી પણ સંખ્યાઓ મળી શકે જેનો આપણે સામાન્ય છેદ તરીકે ઉપયોગ કરી શકાય પણ આ વિકલ્પોમાંથી બાર અને ચોવીસનો ઉપયોગ આપણે ચતુર્થાંશ અને ના સામાન્ય છેદ તરીકે કરી શકીએ અને યાદ રાખો કે મોટે ભાગે લોકો સૌથી નાની સંખ્યા પસંદ કરે છે જેને લઘુત્તમ સામાન્ય અવયવી અથવા ટૂંકમાં લસા કહેવાય છે જે અહીં બાર છે તે યોગ્ય બાબત છે કારણ કે નાની સંખ્યાની ગણતરી સહેલાઈથી કરી શકાય પણ નાની સંખ્યાનો જ ઉપયોગ કરવો તેવું જરૂરી નથી તમે બારાંશ કે અથવા બીજી ઘણી સંખ્યાઓનો ઉપયોગ કરી શકો પણ ફરીથી યાદ રાખો કે નાની સંખ્યા સાથે ગણતરી કરવાનું સહેલું પડે પણ આ પ્રશ્ન માટે આપણો જવાબ થશે કે આપણે બાર અને ચોવીસ બંને સંખ્યાનો ચતુર્થાંશ અને ષષ્ઠાંશના સામાન્ય છેદ તરીકે ઉપયોગ કરી શકીએ